દ્રશ્યો જે તમે જોયા તે સુરેન્દ્રનગર પાલિકાના છે, મહિલા સફાઈ કર્મચારીઓના છે, ત્યારે કેમ મહિલા સફાઈ કર્મીઓએ ભાજપ વિરોધી નારા લગાવવાની જરૂર પડી તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના 90 સફાઈ કર્મચારીઓને આજે છૂટા કરી દેવામાં આવતા સફાઈ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર હોબાળો મચાવ્યો હતો. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સફાઈ કર્મીઓનો આરોપ છે કે લઘુત્તમ વેતન અને પીએફ સહિતની રકમ પણ પાલિકાએ સફાઈ કર્મચારીઓને ચૂકવી નથી, જેને લઈને સફાઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. સફાઈ કર્મચારીઓને ન તો પૂરતું વેતન આપવામાં આવે છે, ન તો તેમના કામના કલાક વધારવામાં આવે છે. સાંભળો સફાઈ કર્મચારીઓની શું માંગ છે. પાલિકાની અંદર અમે 20 વર્ષથી નોકરી કરી છે. અમને ત્યાં ધમકી પહેલા અમારું સમાધાન કરી અને ધમકી આપીને અમારી 4 કલાક કરી નાખેલમાં સર. અને અત્યારે અમે દસ દિવસથી એક જ ધારા ઘરે બેઠા છીએ. અમારા છોકરાનું પૂરું અમારું પોષણ મળતું નથી, ભણાઈ શકતા અમે. આ નગરપાલિકાવાળા કોઈ પણ અમારી સામું જોતું નથી. શું માંગણી છે તમારી? અમારી 8 કલાકની નોકરીની માંગણી છે. ક્યાં રજૂઆત કરી રહ્યા છે? ત્યારે પહેલા તો કલેક્ટર દ્વારા રજૂઆત ન સાંભળવામાં આવતા સફાઈ કર્મચારીઓ કલેક્ટરની ઓફિસ બહાર જ બેસી ગયા હતા. બાદમાં કલેક્ટરને સફાઈ કર્મચારીઓની માંગને લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ત્યારે આ મુદ્દે રાજુ કરપડાનું શું કહેવું છે તે સાંભળો. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા 20 વર્ષ કરતાં વધારે સમયથી 90થી વધારે મહિલાઓ જે અહીંયા સફાઈ કામદારો છે, જેઓનું અહીંયા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વારંવાર શોષણ કરવામાં આવે છે. 20 વર્ષ કરતાં વધારે સમયથી આ લોકો નોકરી કરતા હોવા છતાં એ લોકોને નોકરીમાંથી છૂટા કરવા માટેનું એક ષડયંત્ર તૈયાર થયું છે. 8 કલાકમાંથી 4 કલાકમાંથી 2 કલાક નોકરી આપવામાં આવે છે. આ લોકોએ કેટલી કલાક નોકરી કરી, મહિનામાં કેટલા રોજ ભર્યા, એની કોઈ લેખિતમાં ડાયરી રાખવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા. આ લોકોને વારંવાર એક જ ધમકી આપવામાં આવે છે કે 8 કલાક રોજગારી માંગશો અને પૂરું વેતન માંગશો, જે નગરપાલિકાનો ઠરાવ હતો એ મુજબ પૂરું વેતન માંગશો તો તમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે. આ ધમકીઓ વારંવાર મળી રહી છે, આ લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે આજે 90થી વધારે બહેનો જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવા આવ્યા છે અને સાથે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે ખરેખર જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થશે, અમારી રોજગારી છીનવી લેવામાં આવશે, તો ખરેખર અમે અમારા પેટનો ખાડો પૂરવા અને અમારું જીવન ગુજરાન ચલાવવા માટે આ નોકરી કરીએ છીએ અને એ નોકરી કોઈ હાથો બની અને ષડયંત્ર કરીને અમારી નોકરી છીનવી લેશે તો આત્મવિલોપનની પણ ચીમકી આ બહેનોએ આપી છે. ત્યારે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે 2 કરોડ રોજગારીની જે માન્ય પ્રધાનમંત્રી વાત કરતા, દરેક હાથને રોજગારી આપવાની વાત કરતા, આજે આ બહેનાઓ જે 20 વર્ષ કરતા વધારે સમયથી નોકરી કરતી બહેનોની નોકરી કોઈ હાથો બની છીનવી રહ્યું છે, ત્યારે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બહેનોને 8 કલાક પૂરા રોજગાર પૂરા વેતન સાથે રોજગારી આપવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મહિલા સફાઈ કર્મચારીઓની વેદનાને ન્યાય મળે છે કે નહીં. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.